નમસ્કાર મિત્રો, જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જેતપુર શહેરના સરણનો પુલ કે જે આજે થોડા દિવસ પહેલાં એક ડમ્પર હતું તેમાં પંચરને કારણે, જેસીબીમાં પંચર, જેસીબી હતું તેમાં પંચરને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, તેવો જ ટ્રાફિક જામ અત્યારે સર્જાયો છે. અત્યારે એક વાહનમાં પંચર પડ્યું હતું તો તેને કારણે પુલ ઉપર જ પંચર પડે તો ટ્રાફિક જામ સર્જાઈ જાય છે. તો અત્યારે પણ આ ટ્રાફિક જામ સર્જાયો છે, જોરદાર ટ્રાફિક જામ છે. દ્રશ્યો આપને બતાવું છું. તો જોઈ શકો છો ટ્રાફિક જામના દ્રશ્યો. ચાર સાઈડ ટ્રાફિક જામ છે, દેરડી રોડ, ચાપરાજપુર રોડ, પાંચ સાઈડ એક જેતપુરથી અંદરના રોડ છે તે એક અમરનગર રોડ, સ્ટેશન રોડ, ચાપરાજપુર રોડ, ખીરસા રોડ અને દેરડી રોડ. તો જોઈ શકો છો ટ્રાફિકના દ્રશ્યો આપ. અત્યારે પણ એક ડમ્પર છે, અત્યારે જેસીબી હતું, અત્યારે એક ડમ્પર છે તેમાં પંચર પડ્યું, પુલ ઉપર પંચર પડે એટલે ટ્રાફિક જામ સર્જાય. તેમાં સાંજના સમયે પંચર પડે એટલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તો અત્યારે આપ ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો. અત્યારનો સમય છે કે દરેક લોકોને ઘરે જવાનો, પોલીસ પણ સ્થળ ઉપર છે. તો જોઈ શકો છો આપ, તો જોઈ શકો પોલીસ પણ સ્થળ ઉપર છે. પોલીસ પણ જે ટ્રાફિક ક્લિયર કરાવવાના પ્રયત્નોમાં છે. તો જોઈ શકો છો આપ, પણ વાહન અત્યારે એવું જોઈ કે લોકો છે ને સામે વાહન, એકબીજા વાહનની લાઈન છે તો ખુલ્લી રાખતા જ નથી, પસાર થવાની જગ્યા જ ન હોય તેને કારણે થઈ અને આ ટ્રાફિક વધારે પડતો સર્જાતો હોય છે. આ જોઈ શકો છો કે સામે ખુલ્લી જગ્યા જ ન હોય તો સામેનું વાહન અંદર એન્ટર થાય. આ એક રિક્ષા છે, તેને નીકળવાની અહીંથી જગ્યા ન હોય તેના કારણે થઈ અને એક સાઈડ બંધ રહે. પોલીસ પણ સ્થળ ઉપર છે, જોઈ શકો આપ ટ્રાફિક ક્લિયર કરાવવામાં પોલીસ પણ છે અહીંયા. અને આ વાહનની અંદર પંચર પડ્યું હતું, જોઈ શકો છો તેના પંચરના કારણે અત્યારે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રક છે, ટ્રકમાં પંચર પડ્યું અને હવે તેનું પંચર પણ સંધાઈ ગયું છે અને ટાયર ચડાવે છે, ટાયર ચડી જાય એટલે ટ્રાફિક છે તે મોટાભાગનો ક્લિયર થઈ જાય, કેમ કે તે નડતર રૂપ હોય ટ્રાફિકમાં. અને આમ તો પંચર પડી જાય તો એ ટ્રાફિકમાં અત્યારે વાહન પસાર થઈ જાય, પણ વારાફરતી વારો વાહન નીકળે તો પસાર થઈ શકે, સામ સામે વાહન આવી જાય તો તેને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. જોઈ શકો છો કે વાહનો સામે આવી જાય, અત્યારે આ રીતે જે અત્યારે પસાર થાય છે પોલીસની હાજરીમાં, તે રીતે વાહનો પસાર થાય તો ટ્રાફિક જામ થવાનો સવાલ નથી. પરંતુ હું પહેલાં તેવામાં અત્યારે વાહનો છે તે સામસામે આવી જાય અને ટ્રાફિક જામ સર્જાય છે. તો આવી જ રીતે પહેલાં જ હોય તો ટ્રાફિક જામ પણ ન સર્જાય અને વાહનો પણ આરામથી પસાર થઈ જાય. તો જોઈ શકો છો આપ, ગામ
ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થવા લાગ્યો છે. તો જોઈ શકો છો પંચર થઈ ગયું છે, ટાયર છે તે લાગી ગયું છે, અને તેને કારણે જો આ ટ્રક અહીંથી પસાર થઈ જાય. એટલે ટ્રાફિક પાછું પૂર્વવત થઈ જાય. તો જોઈ શકો છો આ લાઈન છે ટ્રાફિકની, એક પંચર પુલ ઉપર એક વાહનમાં પડે અને મોટું વાહન એટલે ટ્રક, ડમ્પર, જેસીબી આવા વાહનની અંદર પડે, તેના કારણે થઈને ટ્રાફિક થઈ જાય. અને સામસામે ઉતાવળમાં મારે પસાર થવું તેમાં આ જો વારાફરતી વાહનો પસાર થતા હોય તો ટ્રાફિક થવાનો પણ સવાલ જ દો રહીએ. પરંતુ તેવું કોઈ વાહન ચાલકોને એવું હોતું નથી, એવી ખેલદીલી કે ભલે પહેલાં પસાર થઈ જાય તો દરેકને એમ હોય કે હું જ પહેલાં પસાર થઈ જાઉં, મારી પહેલાં કેમ કોઈ બીજો નીકળે, તેના કારણે ટ્રાફિક થતો હોય છે. બાકી પુલ ઉપર વાહનમાં પંચર પડે તો જગ્યા તો હોય જ છે. તો જોઈ શકો આપ, સરણના પુલની મધ્ય સ્થિતિ બંને બાજુ, એટલે કે આમ તો 5 રસ્તા છે પરંતુ અમરનગર રોડ અને આ સામેની સાઈડમાં લગભગ આપ જોઈ શકો છો ટ્રાફિકની લાઈનો 1-1 કિલોમીટર સુધીની લાઈન છે. હવે તો ઓછી થઈ ગઈ. પોલીસની ગાડી સ્થળ ઉપર છે, જોઈ શકો છો આપ. દૂર દૂર સુધી ટ્રાફિક, અને પાછું જો અહીંથી વાહન પસાર થાય તો સામેની સાઈડમાં પણ આપ જોઈ શકો છો વાહન સામે ઘૂસી આવે છે, તો તેને કારણે થઈ પણ અહીંથી વાહન પસાર ન થાય તેવું પણ બને. હવે અહીંથી વાહન નીકળે તો તેની જે સાઈડ છે જવાની તે સાઈડમાં પણ સામે અત્યારે જોઈ શકો છો બીજા વાહનો આવી ગયા છે. તો હવે અહીંથી જો વાહન પસાર થતું હોય તો તે વાહન પણ અત્યારે સામેથી પસાર ન થઈ શકે, કેમ કે રોડની બંને સાઈડ હવે આવકમાં જ થઈ ગઈ છે. આવક જાવક હોય ને, પેલા આવક જાવક થઈ ગયું થઈ ગયું. દૂર દૂર સુધી છે તે, અત્યારે લાંબી કતારો છે, તે લાઈન છે તે જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યો છું કે અત્યારના ધીમે ધીમે છે તે વાહન છે તે અત્યારના નીકળી ગયા છે. દૂર દૂર સુધી છે તે લાંબી કતારો છે તે અત્યારે લાગી છે. હવે મિત્રો જો સામે જે એક આ ડમ્પર આવે છે તે ડમ્પરનો પસાર થવાનો રસ્તો અમે જે સાઈડમાં બતાવી છે તે સાઈડ છે. હવે તે સાઈડ, હવે સામેની સાઈડમાં જો તે સાઈડમાં પણ વાહનો આવી ગયા છે, તો હવે આ ડમ્પરને પસાર થવામાં પણ તકલીફ પડે. એટલે લોકો પોતે પોતાને પહેલાં નીકળી જવાની ઉતાવળમાં જ આ ટ્રાફિક જામ સર્જાતું હોય છે. તો મિત્રો તમે જોયું કે અચ્ચેના છે તે લાંબી કતારો છે તે લાગી હતી, અને તેના કારણે અચ્ચેના પોલીસ પણ છે તે અચ્ચેના આવી ગઈ હતી, અને અચ્ચેના ટ્રાફિક છે તે અચ્ચેના હલ કર્યો હતો.